शशिकांत गुंतला आणि हर्षा गुंतला हजर छे एक सरस मजानी वार्ता लईने। आ वार्ताना लेखक छे शशिकांत गुंतला अने वार्तानुं नाम छे दरवाजो। ओ दरवाजो बधाना घरमां होय छे ने। आ दरवाजामांथी लोको अंदर आवे छे, लोको बहार जाय छे, કેટલું કેટલું બને છે આ દરવાજાનું? તમને ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ દરવાજો એ તમને જોઈ રહ્યો છે? એવો તો વિચાર ક્યારે નથી આવ્યો। રિંગ આપણા કહાનીનું પાત્ર છે, વોલ્વો રિંગ। ઓકે, ખાસી આવી મતલબ કઈ ખાસ છે? રિંગ 18 મિનિટ પહેલા જસ્ટ અંદર આવ્યો આ દરવાજામાંથી અને આવીને ખુરશી પર બેઠો। મિત્રો, કહાનીની શરૂઆત જ એવી જબરદસ્ત છે ને કે 18 મિનિટ પહેલા એણે એક માણસનું મર્ડર કર્યું હતું। ઓકે, પછી મેં ખુરશી પડી હતી, ખુરશીની બાજુમાં જઈને એટલે ખુરશી ઉપર જઈને બેસી ગયો આરામથી। મર્ડર કર્યા પછી 18 મિનિટ થઈ હતી મર્ડર કરીને આવ્યા ને, અને દરવાજો આ જોઈ રહ્યો હતો કે આ વોલ્વો રેંગ 18 મિનિટ પહેલા ખૂન કરીને આવ્યો છે, પણ એના ચહેરા ઉપર કોઈ હાવભાવ બદલાણા નથી। દરવાજાને એ પણ ખબર હતી કે હમણાં થોડીક વારની અંદરમાં કોઈક આવવાનું છે। ઓકે, દરવાજો હવે આ વાત એકદમ સાચી હતી, એ જરાક માત્ર પોતાની જાતને અઢેલીને બેઠો એટલી જ વાતમાં દસ્તક પડી। ત્રાદો વાસ્કો એક બહુ ગરીબ માણસ હતો અને એ ગરીબ માણસને ભાડું ચડી ગયું હતું। અચ્છા, એટલે ફાઇનાન્શિયલ મદદ લેવા માટે વોલ્વો રેન્ક પાસે આવેલો। વોલ્વો રેન્ક તો આરામથી બેઠો છે, 18 મિનિટ પહેલા બન્યું કોના હાથે? વોલ્વો રેન્કના હાથે, અને છતાં એના ચહેરા ઉપર તો કોઈ જાતની અસર જ નહોતી। અને મિત્રો, ત્રાદો વાસ્કોએ આવીને કીધું કે વોલ્વો એનો મિત્ર હતો, વોલ્વો 2-3 મહિનાનું ભાડું ચડી ગયું છે। એની મદદ લેવા માટે આવ્યો હતો વોલ્વો પાસે, વોલ્વો ખૂન કરીને બેઠેલો હતો અને માત્ર 18 મિનિટ થઈ હતી, અને હવે વસ્તુ એ બની હતી કે ત્રાદો વાસ્કોની મદદ વોલ્વો જ કરી શકે તેમ હતો। વોલ્વો રેન્ગે ફોન ઉપાડ્યો, યાદ રાખજો, વોલ્વો રેન્ગે ફોન ઉપાડ્યો। હવે એમ નહી કે છો કે પેલા એ ફોન ઉપાડ્યો, ક્યારે ફોન ઉપાડ્યો? હા, તો ઈ તો તમે સ્પેસિફાઈ કરો તો ખબર પડે ને। તો મિત્રો, વોલ્વો રેન્ગે ફોન ઉપાડ્યો, વોલ્વો રેન્ગનો ફોન વાગ્યો તો ઓકે, હા હવે તો કઈ ગૂંચવણ નથી ને, કોનો ફોન હતો? નહીં દર્શકો, કયો કારણથી ફોન આવ્યો હતો, શું વાત હતી? તો આગળ સાંભળો, કોન્સન્ટ્રેશન રાખજો, ગોટાળે નહીં ચડી જતા। તો આ ફોન ઉપાડ્યો એટલે સામેથી એક, અરે સર, આઈના વાળો બોલું છું, અરે તમારા માટે જે આઈનો મારે મોકલવાનો હતો તે મેં ભૂલથી, એ બીજા કોઈનો હતો, મેં તમને મોકલાવી દીધો। ઓ, તો સાહેબ હું હમણાં જ આવું છું અને એ આઈનો રિપ્લેસ કરી આપું છું। આમાં આઈના વાળાનો ફોન હતો વોલ્વો રેન્ગને, ત્રાદો વાસ્કો તો સામે બેઠો હતો અને એનું તો ભાડું ચડી ગયું હતું, એ તો બિચારો નિરાશ વધને ડરમાં બેઠેલો હતો કે ભાડાના પૈસાનું શું કરવું, અને વોલ્વો મદદ કરે તો જ કંઈક જિંદગીમાં આગળ વધાય
અને વોલ્વો રિંગ તો બેઠો તો 18 મિનિટની બદલે 19 મિનિટ થઈ ગઈ હતી. ઓ 20મી મિનિટ ચાલી ગઈ હતી. હા 21મી મિનિટે તેને જવાબ આપ્યો. ફાદો વાસ્કો તારો પ્રોબ્લેમ સોલ્વ. અરે વાહ મિત્રો, ત્રાદો પ્રોબ્લેમ સોલ્વ, પણ મર્ડર મિસ્ટ્રી સોલ્વ થશે કે શું થશે? એ એ એ જેનું ખૂન થયું હતું તે કોણ હતો? મોડેલ હતો જબરદસ્ત સોહામનો, વ્યક્તિત્વ વાળી એક પ્રતિભાશાળી જુવાન હતો કે જેને વોલ્વો રેંગે ખતમ કરી નાખ્યો. અને આ વોલ્વો રેંગની 22મી મિનિટ શરૂ થઈ રહી હતી અને એના ચહેરા ઉપર કોઈ ચેન્જ નહીં. તગવાસ્કોને તો એમ કહી રહ્યો હતો કે તારા પૈસા લઈ જાજે, સોલ્વ તારો પ્રોબ્લેમ. જો મર્ડર મિસ્ટ્રી સોલ્વ નથી થઈ તો તગવાસ્કોનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. પરમ દિવસે શું થાય છે? રહસ્યના આટા પાટાની વચ્ચે ગૂંથાયેલી આ કથાનો જે સેકન્ડ પાર્ટ છે તે અહીંયા આ પહેલો પાર્ટ પૂરો થાય છે. સેકન્ડ પાર્ટ જોવાની તમને સૌને હું વિનંતી કરું છું. અને મિત્રો, હાજી હર્ષા ગુંટલાને મળી લ્યો. તો દોસ્તો, બેલ્ઝો ટીવીમાં જ આવી રસપ્રદ કથાઓ, વાર્તાઓ અને હકીકતો જોવા મળશે, બીજે ક્યાંય નહીં. અને આવા જ પ્રકારના ટેસ્ટી, સ્પાઈસી, જ્યુસી વિડીયોઝ, નવલકથાઓ જો તમારી પાસે બી હોય તો અમારી પાસે આવો, અમે તમને રજૂ કરીશું. બિલકુલ, આને માટે તમારે કરવાનું છે, ગભરાશો નહીં, ગૂગલ પર જવાનું અને બેલ્ઝો ટીવી ખોલીને જોવાનું અને માણવાનું, બસ બીજું કંઈ જ નહીં.